नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तमारी प्रथम परीक्षा पूरी थई गई, बराबर। तमे बधाए सरस मजाना पेपर आप्या अने तमे केवी मेहनत करी छे अने केवा पेपर लख्या छे ए तमारू रिजल्ट अमे हवे अहींथी आपीशुं। तो आपनुं प्रथम सत्र पूरुं थयुं अने आपणे हवे दिवाळी पछी बराबर द्वितीय सत्रनी शरूआत करीशुं। परंतु ए पहेला हूँ तमने अनुक्रमणिका समझावी दूँ के आपणे बीजा सत्र में कया कया पाठ भणवाना छे एना विशे हूँ थोड़ी माहिती तमने आपूँ। तो जुओ बाळमित्रो, आपणे 12 यूनिट सुधी चलावी दीधुं हतुं वॉट इज धेट, एटले के पेलू शू छे, त्या सुधी आपणे चलाव्युं हतुं। हवे तमारे दिवाळी पछी द्वितीय सत्र में आवशे पाठ 13, एटले के यूनिट 13 थी भणवानुं आवशे नंबर्स। पहेलो पाठ तमारो एटले के यूनिट 13 तमारो आवशे नंबर्स, 11 थी 20, 11 थी 20 सुधी आवशे संख्या छे, 11 थी 20 सुधीनी तमारे आवशे। स्पेलिंग, उच्चार अने अर्थ आपणे आगळ 1 થી 10 સુધી આવી ગયા હતા અને હવે દ્વિતીય સત્રમાં 11 થી 20 સુધી આવશે। એના પછી 14 છે, હી ઇઝ અ બોય, તે છોકરો છે। જેમ આપણે ધીસ અને ધેટ વાળું જોયું એમ આમાં હી અને સી બંને અલગ અલગ પાઠ તમારે આવે છે। તો હી ઇઝ અ બોય એટલે કે તે છોકરો છે, એના વિશે આપણે ભણીશું। અને 15 યુનિટ 15માં સી ઇઝ અ ગર્લ એટલે તે છોકરી છે, હી છોકરા માટે વપરાય છે અને સી છોકરી માટે વપરાય છે, તો સી ઇઝ અ ગર્લ તે છોકરી છે, તો એ પાઠ આપણે ભણીશું। પછી આવે છે યુનિટ 16, આઈ એમ રાજુ, હું રાજુ છું, રાજુ વિશે માહિતી આપણે મેળવીશું, બરાબર। પછી છે યુનિટ 17, 17માં છે યુ આર તારા એટલે કે તું તારા છે, યુ એટલે તું, આર એટલે છે અને તારા એટલે તારા, યુ આર તારા, તું તારા છે, તારા વિશે આપણે ભણીશું। એ પછી જુઓ યુનિટ 18, માય બેગ એટલે કે મારો થેલો અથવા દફતર, જે તમે સ્કૂલે લઈને આવો છો ને તમારી બેગ, એ થેલો એટલે કે દફતર વિશે આપણે ભણીશું। પછી છે યુનિટ 19, માય બોડી એટલે કે મારું શરીર, આપણું શરીર, આપણા શરીરના અંગો, એને અંગ્રેજીમાં શું કહેવાય એના વિશે આપણે 19માં યુનિટમાં ભણીશું। પછી છે 20 નંબર, યુનિટ 20માં માય ફેમિલી એટલે કે મારું કુટુંબ, આપણા કુટુંબમાં કેટલા સભ્યો છે, બરાબર, કુટુંબ કોને કહેવાય, પપ્પાને અંગ્રેજીમાં શું કહેવાય, મમ્મીને શું કહેવાય, આપણું ફેમિલી એટલે કે કુટુંબ વિશે આપણે 20માં યુનિટમાં ભણીશું। એ પછી છે યુનિટ 21, નંબર્સ 21 થી 50, બરાબર, 21 થી 50, આપણે જોયું કે યુનિટ 13માં 11 થી 20 સુધી હતા, હવે યુનિટ 21માં 21 થી 50 સુધી આપણે જોવાની છે સંખ્યા, 21 થી 50 સુધીની અંગ્રેજીમાં, બરાબર, તો એના વિશે આપણે ભણીશું। અને છેલ્લે છે યુનિટ 22, રેમ્સ, રેમ્સ એટલે કાવ્યો, કવિતા આપણે ભણવાની છે, કાવ્યો આપણે ભણવાના છે। હવે આપણે અનુક્રમણિકા જોઈ, તમારે શું કરવાનું છે હવે, તો આપણે જે 11 થી 20 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોવાના છે, તો હું તમને 1 થી એટલે કે 1 થી 20 સુધી જે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ અત્યારે બોલાવું છું, મારી સાથે તમારે પણ બોલવાના છે અને તમારે અંગ્રેજીની નોટમાં એ લખવાનું પણ છે અને ત્યાં સુધી એ તૈયાર પણ કરી દેવાનું છે। તો ઓ એન ઈ, વન, વન એટલે એક, ટી ડબલ્યુ ઓ, ટુ, ટુ એટલે બે, ટી એચ આર ડબલ ઈ, થ્રી, થ્રી એટલે ત્રણ, એફ ઓ યુ આર, ફોર, ફોર એટલે ચાર, એફ આઈ વી ઈ, ફાઈવ, ફાઈવ એટલે પાંચ, એસ આઈ એક્સ, સિક્સ, સિક્સ એટલે છ,
SEVEN सेवन, सेवन इतले सात। EIGHT एट, एट इतले आठ। NINE नाइन, नाइन इतले नौ। अने TEN टेन, टेन इतले दस। આપણે આગળ આ ભણાવી ગયા છીએ અને તમે ભણી પણ ગયા છો, પણ છતાં તમારે ફરી આપણે અત્યારે 11 થી 20 જે જોવાના છે એની સાથે સાથે તમારે 1 થી 10 પણ લખવાના છે। હું તમને જે PDF મોકલું એ તમારે અંગ્રેજીની નોટમાં લખવાની અને સાથે સાથે સ્પેલિંગ અને ઉચ્ચાર અર્થ તૈયાર પણ કરવાના છે। તો હવે 11 થી આપણે આગળ જોઈએ। હવે જુઓ ELEVEN ઇલેવન, ઇલેવન એટલે અગિયાર। TWELVE ટ્વેલ્વ, ટ્વેલ્વ એટલે બાર। THIRTEEN થર્ટીન, થર્ટીન એટલે તેર। FORTEEN ફોર્ટીન, ફોર્ટીન એટલે ચૌદ। FIFTEEN ફિફ્ટીન, ફિફ્ટીન એટલે પંદર। SIXTEEN સિક્સટીન, સિક્સટીન એટલે સોળ। SEVENTEEN સેવન્ટીન, સેવન્ટીન એટલે સત્તર। EIGHTEEN એટીન, એટીન એટલે અઢાર। NINETEEN નાઇન્ટીન, નાઇન્ટીન એટલે ઓગણીસ। TWENTY ટ્વેન્ટી, ટ્વેન્ટી એટલે વીસ। હવે જો બાળકો આપણે જ્યારે વેકેશન પછી પાછા આવીશું ત્યારે ફરી પાછા આ નંબર્સ ફરીથી જોઈશું, પણ અત્યારે જે મેં તમને 1 થી 20 સુધી જે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ હું જે બોલી એ તમને હું જે PDF મોકલું એ તમારે લખવાની છે અને તૈયાર પણ કરી લેવાનું છે, અને અંગ્રેજીની નોટમાં ફરજિયાત બધાએ લખેલું જોઈએ। પછી આગળ સ્વાધ્યાય અને બધું આપણે આવતા તાસમાં ચલાવીશું। હવે બાળકો તમારે દિવાળી નજીક આવી રહી છે, તો હમણાં જ આપણે કોરોના ગયો તો બહુ બહાર જવાનું નહીં, ઘરમાં રહેવાનું, વધારે પડતા કપડાં લેવાના નહીં, વધારે પડતા ફટાકડા લેવાના નહીં, કારણ કે ફટાકડા એ પ્રદૂષણ વધારે છે, શું કરે છે, પ્રદૂષણ વધારે છે અને મમ્મી પપ્પાના પૈસા બગાડે છે। તો આપણે વધારે પડતા ફટાકડા ફોડવાના નહીં અને મમ્મી પપ્પા આગળ જીત કરવાની નહીં, કેમ કે હમણાં કોરોના ગયો, મમ્મી પપ્પા પાસે પૈસા વધારે હોય નહીં, તો આપણે વધારે પડતી જીત નહીં કરવાની, બરાબર ને બાળકો? અને આપણને જે મળે એમાં આપણે ખુશ રહેવાનું। મેં તમને જે આ PDF મોકલી એ તમારે લખવાની અને તૈયાર કરવાની। દિવાળી પછી, વેકેશન પછી આપણે બધા ફરી મળીશું, ત્યાં સુધી તમારી દિવાળી ખૂબ સરસ જાય અને મમ્મી પપ્પાને કોઈએ પણ કોઈ પણ બાબતે હેરાન કરવા નહીં, નહીં કરો ને, તમે તો બહુ ડાયા બાળકો છો, કોઈ હેરાન કરો એવા નથી, તો મમ્મી પપ્પા પાસે કોઈ પણ વસ્તુની જીદ કરવાની નહીં। આપણે દિવાળી પછી ફરી મળીશું બાળકો, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તમે બધા સ્વસ્થ રહો અને મસ્ત રહો। હેપ્પી દિવાળી એન્ડ હેપ્પી ન્યૂ યર એડવાન્સમાં।